કોર્પોરેશન ચૂંટણી છે. આ એક મોટી ખબર. આખરે ઝી 24 કલાકે આ વાત કહી જ હતી. 5 વાગ્યાનો સમય હતો અને આખરે 2-3 દિવસ પહેલા અમે વાત કરી હતી. મુખ્યમંત્રી પત્ર લખ્યો અને આખરે મોહર વાગી ચૂકી છે કે કોર્પોરેશનની ચૂંટણી નહીં થાય. આ એક મોટી ખબર. અગાઉ ભાજપ અને આપ અને કોંગ્રેસે રજૂઆત કરી હતી, માંગ કરી હતી તમામ પક્ષોએ, પરંતુ સવાલ એ થાય છે નિયત પર. કારણ કે અહીંયા તો ઉમેદવારો જાહેર થઈ ગયા, ફોર્મ ભરાઈ ગયા, પ્રચાર થઈ ગયા, પછી બધા જાગ્યા, બધા જ પક્ષો જાગ્યા છે. હિતલ અમારી સાથે જોડાય. હિતલ, આખરે મુહિમ રંગ લાવી અને જેની વાત થતી હતી એ થઈ ગયું? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે સૌથી વધારે મહત્વની બાબત છે કે જી 24 કલાકે પોતાની સામાજિક મુહિમના રીતે આખી ઘટના લીધી હતી અને આખરે એ રંગ લાવી છે. અને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ક્યાંક ને ક્યાંક સત્તાવાર રીતે ચૂંટણી મોકૂફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની થોડીક જ મિનિટોમાં સત્તાવાર હવે જાહેરાત કરવામાં આવશે. જે પ્રકારની માહિતી મળી રહી છે એ માહિતી પ્રમાણે જોવા જઈએ તો જે ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે, મોકૂફ હાલના તબક્કે રાખવામાં આવી છે. એટલે જ્યારે પણ કોરોનાની સ્થિતિ થાળે પડશે ત્યાર પછી ચૂંટણી આગળ કરવામાં આવશે. અને એ ચૂંટણી જ્યારે આગળ થશે ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાની કોઈ જ પ્રક્રિયા નહીં કરવામાં આવે. હાલના જે ઉમેદવારો છે એ જ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. તે પછી માત્ર ઉમેદવારોને ચૂંટણી પ્રચારની તક મળશે. એટલે આ તક જે 10-15 દિવસની આસપાસની આપવામાં આવશે તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે. અને ત્યાર પછી માત્ર મતદારો પાસે મતદાન કરવાનો સમય હશે. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે જે ચૂંટણી પ્રક્રિયા અટકી છે એ અટકી જ્યારે ફરી ચાલુ થશે ત્યારે ત્યાંથી જ ચાલુ થશે. એટલે સીધો ચૂંટણી પ્રચાર કરવામાં આવશે અને ત્યાર પછી મતદાન કરવામાં આવશે. એટલે એક વસ્તુ બહુ જ ક્લિયર છે કે જે પ્રકારે ચૂંટણી પ્રક્રિયા અટકી છે ત્યાંથી પૂર્ણ ચાલુ થશે. આખરે એવું કહી શકાય કે કોરોનાના સમયગાળામાં ગાંધીનગર મહાનગરપાલિકાની જે ચૂંટણી છે એ ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. બિલકુલ બિલકુલ આભાર હિતલ. તો આખરે હજુ મોરવા હડપ તો કેન્દ્ર સરકાર નક્કી કરશે, કેન્દ્રીય ચૂંટણી પંચ નક્કી કરશે, પરંતુ ગાંધીનગર કોર્પોરેશન જે ચૂંટણી છે એ રદ થઈ ગઈ છે. આ એક મોટી ખબર છે. અને જ્યાંથી મેચ વરસાદના કારણે અટકી છે એ ત્યાંથી શરૂઆત થશે. મતલબ કે કોઈ નવા ફોર્મ નહીં ભરાય, નવી રીતે જાહેરનામું નહીં પડાય. જ્યાંથી મેચ અટકી છે ત્યાંથી જ આ મેચ આગળ વધશે, ચૂંટણી આગળ વધશે. તો આ ક્લિયર કટ છે. જે ઉમેદવારો છે એ જ ઉમેદવાર રહેશે. કારણ કે આપ જુઓ કે ભાજપના 3-4 કોર્પોરેટર કોરોના પોઝિટિવ થયા ગાંધીનગર શહેરમાં. એમ કહેવાતું કે છૂટું છૂટું શહેર છે, કશું જ નહીં થાય, પરંતુ રોજના 7-8 લોકો મૃત્યુ થઈ રહ્યા છે. કેસ 80-90 આસપાસ આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ચૂંટણી કઈ રીતે થવી જોઈએ? અને 8 વાગ્યા પછી પ્રચાર બંધ હતો તો બધા જ જે માહોલ હતા, કારણ કે ત્રણેય પક્ષો એમ કહેતા હોય છે કે અમે પત્ર લખ્યો, પરંતુ ક્યારે લખ્યો એ સવાલ હતો. લખો ક્યારે? કે જ્યારે ચૂંટણી થઈ ગઈ, ઉમેદવારો જાહેર થઈ ગયા, ફોર્મ વેચાઈ ગયા, બધું જ ક્લિયર થઈ ગયું, ચિત્ર ક્લિયર થઈ ગયું કે અહીંયા આટલા ઉમેદવારો મેદાનમાં હશે, પછી બધા જ આગ્યા છે. તો રાજકીય પક્ષો પોતપોતાની રીતે રોટલા શેકશે, પરંતુ હકીકત હતી, તમામ લોકોની માગણી હતી, માગણી લાગણી, અને આખરે પત્ર લખાયા અને તમામ પરિસ્થિતિની વચ્ચે કોર્પોરેશનની જે ચૂંટણી છે એ મોકૂફ રખાઈ છે.